કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરીશું। પહેલો ક્વેશ્ચન આપણી પાસે જોઈએ કે અહીંયા તમને કીધું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો। તો પહેલા આ વિધાનોને સત્ય છે કે અસત્ય જે જણાવવાના છે, આપણે પહેલા લેક્ચરમાં જે આપણે માહિતી મેળવી હતી આપણે થોડું રિફર કરીએ। પહેલો આપણે પોઈન્ટ સમજ્યા હતા પ્રાકૃતિક સંખ્યા। प्राकृतिक संख्या ने अपने एन वडे दर्शाता था, एमा कई कई संख्या आती थी, एक बे त्रण डेस ने डेस एटले अनंत संख्या। बीजू आवतो तो अपनी डबल्यू पूर्ण संख्या, जीरो एक बे त्रण डेस ने डेस डेस अनंत संख्या। पछी अपने करता था जेड पूर्णांक संख्या, माइनस बे माइनस एक जीरो एक बे डेस ने डेस बने तरफ असंख्या। पछी आपणे z नी वात थई गया, पछी q नी वात करी थी समय संख्याओ। अहींया लखू छु समय संख्याओ जेमा n नो समावेश थाय, w नो समावेश थाय, z नो समावेश थाय, अपूर्णांक नो समावेश थाय आवी रीतना अने दशांश अपूर्णांक। इना पछी आवता था वास्तविक संख्याओ जेने r तरीके दर्शावाय छे। वास्तविक संख्याओ नी अंदर वास्तविक संख्याओ जे आपणे लेक्चर 2 मां समझ्या हता, 2 पॉइंट करीने समय संख्याओ अने असमय संख्याओ संख्याओ। हवे आपणने अहींया कीधुं छे पहेला प्रश्न, दरेक असमय संख्या ए वास्तविक संख्याओ छे। एटले तमने एम कीधुं छे बधी जे असमय संख्याओ जे छे वास्तविक संख्याओ छे, એટલે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય છે। તો હા, બધી આ અસમય સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જશે। તેથી પેલું જે વિધાન જે છે એ કેવું પડશે, સત્ય વિધાન થશે, કારણ કે બધી અસમય સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન આપણને પૂછ્યો, સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટમાં m સ્વરૂપે હોય, તો આપણે એક સંખ્યા રેખા દોરીએ। આ સંખ્યા રેખા છે, સેન્ટરમાં મૂકી દઉં 0 પ્લસ 1 પ્લસ 2 એવી રીતના માઇનસ 1 અને માઇનસ 2। હવે આપણને એમ કીધું છે સંખ્યા રેખા પરનો દરેક બિંદુ, દરેક એટલે ધન સંખ્યા પણ આવી જાય આ ઋણ સંખ્યા પર આવી જાય, કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે। તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કીધું છે, તો દરેક બિંદુ એટલે હું માઇનસ 2 લઉં, આ માઇનસ 2 નું મારે વર્ગમૂળ કાઢું, વર્ગમૂળ। તો આપણને એમ કીધું છે m માટે, m કોણ છે ત્યારે મારી પાસે માઇનસ 2, રૂટમાં m એટલે માઇનસ 2 નું વર્ગમૂળ કાઢું સ્વરૂપમાં હોય, તો તમારે ધોરણ 9 ની અંદર ઋણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું આવતું નથી। આગલા ધોરણોમાં તમે જશો તો તમારે સંકર સંખ્યાઓ આવશે આગળ સ્ટાન્ડર્ડ ની અંદર, એમાં તમારે વર્ગમૂળ કાઢવાનું આવે છે, અત્યારે આવતું નથી। તેથી કહી શકાય કે માઇનસ વાળી એટલે ઋણ વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકતા નથી। તેથી આ જે વિધાન જે છે એ કેવું થશે, અસત્ય। હવે આગળનું આપણને કીધું છે દરેક વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। હવે દરેક વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા ક્યાં તૈયાર થાય સમજો, વાસ્તવિક સંખ્યાઓ બે પ્રકારની સંખ્યા થાય, સમય સંખ્યા અસમય સંખ્યા। હવે સમય સંખ્યા ક્યારે બને, જ્યારે n w z અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક આ બધી સંખ્યાઓ ભેગી થાય અને સમય સંખ્યા બને છે, અને બીજો ભાગ આવે છે અસમય સંખ્યા। આપણને એમ કીધું કે દરેક વાસ્તવિક સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યાઓ છે, તો શું આ બધી સંખ્યાઓ અસમય સંખ્યામાં આવે નહીં, કારણ કે અસમય સંખ્યા કોને કહેતા હતા આપણે આના આગલા લેક્ચરની અંદર જોયું હતું, જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાતું ન હોય। તો તમે આનામાં જોઈ શકો n w ની જે સંખ્યાઓ જે છે એ તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકશો, માટે તમે કહી શકો છો કે આ વિધાન કેવું થશે, અસત્ય અસત્ય। અને કારણ આપવું હોય તો કારણ આમ આપી શકાય, બધી વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ
असमय संख्या में थतो नथी। स्वाध्याय 1.2 नी अंदर क्वेश्चन नंबर 2 में जो है शुद्ध दरेक धन पूर्णांक नो वर्गमूल असमय संख्या होय जो ना तमने आटला में जवाब थई जाय छे जो ना होय होय एवी संख्या नो उदाहरण आपो जेनो वर्गमूल समय संख्या होय। हवे तमने एम के दरेक धन पूर्णांक नो वर्गमूल असमय संख्या होय। हवे दरेक धन पूर्णांक नो वर्गमूल असमय संख्या नथी थतुं कारण के आपणने खबर छे असमय संख्या कोने कहेशुं के जेनो पी ना छेदमां क्यू स्वरूपे दर्शावी शकातुं नथी अथवा जेनो भागाकार करता जेनो भागफळ अनंत आवे अथवा अपुनरावर्तित आवे। लास्ट लेक्चरमां जोई गया था एटले आनो जवाब तमने अहींया मळी जशे आंसर ना। तो एवी संख्यानुं उदाहरण आपो जेनुं वर्गमूळ समय होय। तो जेम के हुं आ रूट मां 36 है एटले के 36 नुं वर्गमूळ काढुं जवाब केटलो मळे 6। वर्गमूळ मां 49 नुं वर्गमूळ काढुं केटलो जवाब मळे 7। तो आ प्रकार तमे कोई पण एक्जाम्पल लई शको जेम के वर्गमूळ मां हुं धन समय संख्या लखुं 4 4 नुं वर्गमूळ काढुं 2 एटले धन पूर्णांक आपणने कीधुं छे तेथी आपणे एवी संख्याने केवी कहेशुं समय संख्या। लास्ट आपणे एक रकम नंबर 1 मां जोई ते आपणे छेली संख्या ए उपरथी आपणे समजी शकीए छे। तो अहीं कही शके शुद्ध दरेक धन पूर्णांक नो तो आ बधा धन पूर्णांक छे तेनो वर्गमूळ काढीए तो ई असमय संख्या मळतो नथी केवो मळे छे समय संख्या। तेथी जवाब शुं आवशे ना आवशे। ने तमे एक्जाम्पल धन नी कोई पण रकम लखी शको 81 नो वर्गमूळ काढो 9 100 नो काढो 10 एवो तमे कोई पण एक्जाम्पल लई शको छो। मे तमने अहींया 3 एक्जाम्पल आपेला छे। नंबर 3 रूट मां 5 ने संख्या रेखा पर केवी रीते दर्शावी शकाय ते बताओ। હવે એના માટે ધોરણ 8 ની અંદર આપણે પાયથાગોરસનો ઉપયોગ કરતા હતા એનો થોડોક આપણે ખ્યાલ મેળવીએ। કાટકોણ ત્રિકોણ આપણે શરૂઆતમાં લઈએ। હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણને ખબર છે કર્ણ છે આ તેનો પાયો છે આ તેનો વેદ છે। હવે આના આધારે આપણે કઈક સૂત્ર બનાવતા હું આ પાયાનું નામ આપી દઉં છું એ નામ આપી દઉં છું વેદને નામ આપી દઉં બી નામ આપી દઉં અને કર્ણને નામ આપી દઉં છું સી નામ આપી દઉં। તો કઈક આપણે સૂત્ર આમ બનાવતા હતા કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ પ્લસ વેદનો વર્ગ આ બેનો વર્ગનો સરવાળો જેટલો થાય એટલો ઈ કોના બરાબર થાય છે સી બરાબર એટલે કર્ણ જેટલો થાય છે એ આપણે સમજતા હતા। હવે તેના આધારે આપણને કીધું છે રૂટમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે તમે દર્શાવી શકો છો। તો પેલા ખાલી 5 લખું 5 ના ભાગ પાડું હું આમ લખી શકું 4 + 1 બરાબર 5। હવે આપણને સંખ્યા કીધી છે અહીંયા તમારી પાસે રૂટમાં 5 રૂટમાં 5 નો હું વર્ગ કરું તમારી પાસે આમ રૂટમાં 5 સામે માર 4 જોતા હોય તો 4 એટલે 2 નો વર્ગ થશે प्लस एक नो वर्ग करी दो आम तेथी मारे आनु वर्गमूळ काढी लाव एटले आ प्रमाणे थजे रूट मां 5 बराबर रूट मां मूकी दो 2 नो वर्ग प्लस 1 नो वर्ग तो आ मारी पासे थई गयो सी थई गयो जे आपणे जोये छे ए 2 नो वर्ग जे छे आपणी पासे थई गयो छे ए अने 1 नो वर्ग जे आपेलो छे ई थई गयो आपणी पासे बी। અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે। હવે સંખ્યા રેખા આપણે ડ્રો કરી લેવી છે મિત્રો અહીંયા મૂકી દઉં છું 0 આ 1 આ મારી પાસે 2 હજી આગળ સુધી જવું હોય તો આપણી પાસે આ 3 લઈ શકો છો। હવે આપણી પાસે પાયા મેમ કીધું છે પાયાના ભાગમાં આપણે લેવાના છે 2 તો આ 0 થી આપણી પાસે 2 જે છે આ 0 થી 2 તો હું અહીંયા લખી શકું 2 નો વર્ગ આ કોણ છે આપણી પાસે પાયો। હવે વેદનો ભાગ કોણ છે આપણી પાસે બી તો બી ની જગ્યા પર કેટલા સુધી જવાનું છે 1 આ 1 સેમી સુધી કોઈ પણ નામ આપી દઉં છું અને હું નામ આપી દઉં એ આ કાટખૂણ સ્વરૂપે અને બી નામ આપી દઉં છું અહીંયા આપી દઉં છું સી આ 1 છે એટલે આ 2 નો વર્ગ 4 આ 1 નો વર્ગ તેથી આ કુલ કેટલું માપ આવશે તમારી પાસે 5 રૂટમાં 5। હવે તમારે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો તમારે હજી એક વસ્તુ કરવું પડે કોણ માપકનો ઉપયોગ કરીને પરિકરને અહીંયા પર રાખી આટલું માપ લઈ અહીંયાથી તમારી પાસે જેમ આઠમાં આપણી પાસે ચાપ બનાવતો હતા એ રીતના ચાપ બનાવી શકો પરિકરને અહીંયા રાખી સી જેટલું માપ રાખી
चाप बनाओ तेथी आपने आ रीतना संख्या रेखा पर आने दर्शावी सके छे। आनामां मेन पॉइंट आ हतो तमारी पासे पायथागोरस नो उपयोग थयो हतो। आपणने खबर छे कर्णनुं जे माप होय पायानो वर्ग प्लस वेगना वर्ग जेटलुं होय छे। तमे पांचना आ रीतना तमे भाग पाडी सको छो, आ रीतना तमे दर्शावी सको छो।